ઉપલેટા શહેરમાં સેવાકીય સામાજિક સંસ્થા જૈન જાગૃતિ સેન્ટરની ટીમ દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવેલા ટાગોર રોડ વિસ્તારના એરિયાના આ શહેરના દરેક ક્ષેત્ર સેવાકીય પ્રવૃત્તિ કરતી જૈન જાગૃતિ સેન્ટર નામની સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં જૈન જાગૃતિ સેન્ટર સભ્યો તેમજ શહેરના આગેવાનો વગેરે આ સ્વચ્છતામાં જોડાયા હતા. આ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા શિયાળામાં ગરીબ લોકોને ધાબળા વિતરણ, તહેવારોમાં મીઠાઈ વિતરણ તેમજ ચોમાસામાં તળપત્રી અને પ્લાસ્ટિક તેમજ સરકારી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને ફૂટ અને બિસ્કિટ વગેરે વિનામૂલ્યે વિતરણ કરે છે. કોઈપણ જાતના સ્વાર્થ વગર નિસ્વાર્થ સેવા કરતી આ સંસ્થા દરેક લોકો અને દરેક સંસ્થાઓમાં માટે હંમેશા પ્રેરણારૂપ રહે છે. આ સ્વચ્છતા અભિયાન જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ અશોકભાઈ શેઠ, ઉપપ્રમુખ ધવલભાઈ શાહ, સેક્રેટરી રાજુભાઈ કારવાડિયા અને જૈન જાગૃતિ મહિલાના વિંગના પ્રમુખ મેઘાબેન વલાણી તેમજ તેમના ટીમો અને નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડિયા સાથે નગરપાલિકા સ્ટાફ જોડાયો હતો. જૈન જાગૃતિ પ્રેસિડેન્ટ આજ રોજ રવિવારના રોજ જૈન જાગૃતિ દ્વારા સ્વચ્છ અભિયાન નરેન્દ્ર મોદીનું જે અભિયાન છે 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ભારત દેશ સ્વચ્છ થાય તો દરેક જગતની અંદરમાં તમે જીતી શકો એ અભિયાનની સાથે આજે જૈન જાગૃતિ અમારી ટોટલ ટીમ વર્કે એક ઉપલેટાની અંદર સ્વચ્છ આયોજન કરવામાં આવ્યું છે. સૌથી દુનિયામાં સૌથી મોટો આપણો જો દુશ્મન હોય તો ગંદકી. ગંદકીને તમે જીતી જાઓ તો જગત આખાને જીતી જાઓ. માણસ જે બીમાર પડે છે શા માટે બીમાર પડે? ગંદકીને કારણે. ગંદકી દૂર થાય તો પહેલાં વહેલા માણસ જગ જીતી જાય પોતાની બીમારીથી. બીમારીથી જીતી જાય એટલે માણસનો વિકાસ અને આર્થિક પ્રગતિ થાય. આપણા દેશની અંદરમાં બધા લોકોએ સ્વચ્છ અભિયાનની અંદરમાં જોડાવવું જોઈએ, પોતાનું આંગણું સ્વચ્છ રાખવું જોઈએ અને દરેકે પોતાનું કર્તવ્ય બજાવવું જોઈએ. વડાપ્રધાન, માનનીય વડાપ્રધાન જો પોતાનો જન્મદિવસ આ રીતે ઉજવતો હોય તો આપણે તો એક સામાન્ય માનવી છે, આપણે એને સાથ અને સહકાર આપવો જોઈએ. જય જીનેન્દ્ર. જાગૃતિ લેડીઝ ટીમની પ્રેસિડેન્ટ મેઘાવાલાણી, આજે અમે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ શરૂ કર્યું છે અને જે નરેન્દ્ર મોદી સાહેબે જે સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા છે તેમાં જૈન જાગૃતિ સેન્ટર અને તેની લેડીઝ વિંગની ટીમ આખી આ સંસ્થામાં કાર્ય કરવા માટે તત્પર છે. જો આપણા નરેન્દ્ર મોદી સાહેબ પોતાનો જન્મદિવસની ઉજવણી સ્વચ્છતા અભિયાન માટે કરતા હોય, જો તે પણ ઝાડુ લઈ અને પોતાના આખા દેશને સાફ કરતા હોય તો જૈન જાગૃતિ સેન્ટર પણ પોતાની ગલી, પોતાનું ઘર અને શેરીઓને કેમ ન સાફ કરે. માટે આજ અમે પણ આ જૈન જાગૃતિ સેન્ટર સ્વચ્છતા અભિયાનમાં નરેન્દ્ર મોદીને સાથ આપવા માટે આ કાર્યક્રમ યોજ્યો છે. કેમેરામેન સરફરાઝ કોડી સાથે અમિત પઠાણ, NS ગુજરાત ન્યૂઝ, ઉપલેટા.